हेलो, नमस्ते विद्यार्थी मित्रों। नानपर शैक्षणिक संकुल મોરબી, આપણે ધોરણ 8 જે સંસ્કૃત વિષયનો છે તેનો અભ્યાસ કરવાનો છે। તો સંસ્કૃતમાં આપણે પ્રકરણ 6 છે રમણીય નગરી, એના 3 ભાગ સમજ્યા છીએ। ત્રણેય ભાગમાં આપણે ભાષાંતર છે તે થોડું થોડું કરીને સમજ્યા છીએ। તો આજે ભાગ 4માં આપણે શું સમજવાનું છે, તો કે સ્વાધ્યાય। જો ભાગ 3માં મેં તમને સ્વાધ્યાયના 2 પ્રશ્ન છે તે તો હું તમને સમજાવી દીધા હતા, તો ત્યાર પછી ના આપણે જે સ્વાધ્યાયના પ્રશ્ન છે તે સમજવાના છે। તો સ્વાધ્યાયના પ્રશ્ન છે એમાં આપણે સંસ્કૃતમાં પ્રશ્ન આપેલા છે, ગુજરાતીમાં કે પ્રશ્ન આપેલા નથી। નોરીમાં જોશો તો એ રીતના છે, અને જવાબ છે એ સંસ્કૃતમાં છે ને ગુજરાતીમાં છે, પણ આપણે જે સંસ્કૃત શબ્દ છે એનું ગુજરાતી હું તમને અહીંયા વિડીયો મારફતે દ્વારા પૂછીશ, એટલે કે પ્રશ્ન તમને અહીંયા બોર્ડ પર લખાવીશ, જેથી તમારે જે દરેક પ્રશ્ન છે જે આપેલા છે આપણે દરેક પ્રશ્ન છે તો એને ગુજરાતીમાં પૂછવામાં આવે જવાબ આવડે, પણ પ્રશ્ન છે એ ગુજરાતીમાં પૂછવામાં આવે તો કઈ રીતના લખાય છે કે કઈ રીતના પૂછાય છે તે તમને સમજાઈ જાય। ચાલો, એમાં આપણે 2 પ્રશ્ન તો સમજ્યા હતા। એ પહેલો પ્રશ્ન કયો હતો, તો ગુર્જર રાજસ્ય રાજધાની કેમ નગર વસ્તી, કયો પ્રશ્ન હતો, તો કે ગુજરાત રાજ્યની રાજધાની કે પાટનગરનું નામ શું છે, તો કયું હતું, તો કે ગાંધીનગર, એ પ્રશ્ન થઈ ગયા હતા। ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે મહાત્મા મંદિર નાતી દૂર એવમ કેમ અસ્તિ, શું કીધું, કે મહાત્મા મંદિરની નજીકમાં શું છે, તો મહાત્મા મંદિરની નજીકમાં શું આવેલું છે, શું છે, તો કે વિદ્યાભવન છે। ત્યાર પછી આપણે આજે સમજવાનો છે ત્રીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન જો સંસ્કૃતમાં પછી હું તમને અહીંયા ગુજરાતી કરાવું છું, પક્ષી ઉદ્યાને કેમ કેમ અસ્તિ, પક્ષી ઉદ્યાને એટલે કે છે કે પક્ષી ઉદ્યાનમાં કેમ 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 એટલે કે શું શું છે, કયો છે પ્રશ્ન 3। પક્ષી ઉદ્યાનમાં શું શું છે, તો પક્ષી ઉદ્યાનમાં શું શું આવેલું છે, તો કે પક્ષી ઉદ્યાનમાં છે તો કે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણની જેમ રહે છે, પછી તો કે ડાયનોસોર નામનું જે મોટા શરીર વાળું પ્રાણીનો ખાસ વિભાગ આપેલો છે, ત્યાર પછી શું હતું, તો કે સાપ ઘર પણ છે, અને સાપમાં સાપ ઘર છે ત્યાં અલગ અલગ જાતિના ઘણા સાપ જોવા મળે છે। તો આ છે પ્રશ્ન 3। ત્યાર પછી પ્રશ્ન 4 જો સંસ્કૃતમાં શું કે છે, આધ્યાત્મક વિજ્ઞાનસ્ય એવો સંગમ કુત્ર દ્રશ્યતે, આધ્યાત્મક વિજ્ઞાનસ્ય સંગમ કે છે કુત્ર દ્રશ્યતે, એટલે શું કે છે, તો કે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ કુત્ર એટલે ક્યાં ક્યાં જોવા મળે છે। પ્રશ્ન 4। તો કે આધ્યાત્મિક અને વિજ્ઞાનનો સંગમ ક્યાં જોવા મળે છે, તો ક્યાં જોવા મળે છે આપણે જવાબ હતો, તો એ હતો આપણે પ્રશ્ન કે ક્યાં જોવા મળે છે, તો કે અક્ષરધામ મંદિર, શું કે છે અક્ષરધામ મંદિર છે ત્યાં આધ્યાત્મિક અને વિજ્ઞાનનો સંગમ છે તે જોવા મળે છે, એટલે અહીંયા જવાબ શું આવશે અક્ષરધામ। અક્ષરધામના વિશાળ મંદિરમાં આધ્યાત્મિક અને વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન 5, સ્વતંત્રાય કૃતે ક વૃદ્ધ પ્રયત્નમ અકરોતુ, શું કે છે, તો કે સ્વતંત્રતાએ સ્વતંત્રતાએ
आपूतु कृतः का दूसरा प्रयत्न करो थे अगले कैसे स्वतंत्रता थूते स्वतंत्रता माटे कोणे खूब प्रयत्न करिया हता स्वतंत्रता माटे स्वतंत्र अगले आजादी माटे प्रश्न पांच ले स्वतंत्रता माटे खूब प्रयत्न करिया हता तो कौन तू तो के अपने खबर अच्छे कौन तू तो के अपना राष्ट्रपिता शू नाम से तो के महात्मा गांधी राष्ट्रपिता महात्मा गांधी भारत की स्वतंत्रता खूब प्रयत्न करिया हता त्यार पछी आपणे छे प्रश्न छ क्यों छे तो के गांधीनगरम त्रिदश नगरम अस्ति एटले शू कहे छे तो के गांधीनगर त्रिदश एटले केवू नगरम एटले नगर छे गांधीनगर छे ते केवू नगर छे आपणे पाठमां समझ्या छीए तो प्रश्न छ गांधीनगर ई केवू नगर छे तो केवू हतुं गांधीनगर तो के गांधीनगर छे ते सुंदर अने सुआयोजित नगर छे पहला ज पेरेग्राफ मां आव्युं हतुं के गांधीनगर छे ते सुंदर अने सुआयोजित सुंदर अने सुआयोजित नगर छे ત્યાર પછી પ્રશ્ન છે કે ગાંધીનગર કાલિકાની દસ્યાની સ્થાને સંતિ શું કે છે ગાંધીનગરે કાલિકાની કાલિકાની એટલે કે ક્યાં ક્યાં દસ્યાની દસ્યાની કે જોવાલાયક સ્થાનેની એટલે કે સ્થળો સંતિ એટલે છે શું કે છે પ્રશ્ન સાત તો કે ગાંધીનગરમાં गांधीनगर में क्या क्या जोवा लायक स्थलों छे तो आ प्रश्न तो आपने छे खबर छे के गांधीनगर में जोवा लायक स्थलों क्या क्या छे तो के जोवा लायक स्थलों छे તે તો ઘણા છે જેવા કે જેમ કે શું હતું સચિવાલય મંદિર પછી મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન તો આ પ્રશ્નમાં કહે છે કે ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે તો કે સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ત્યાર પછી પ્રશ્ન આ જુઓ શું કે છે વિધાનસભાએ અધિવેશન કુત્ર ભવંતિ કુત્ર એટલે ક્યાં શું કે છે વિધાનસભાના અધિવેશન ક્યાં થાય છે શું કીધું તો કે વિધાનસભાના અધિવેશન ક્યાં થાય છે વિધાનસભાના અધિવેશન ક્યાં થાય છે તો એ આપણે કીધું કે ક્યાં થાય છે તો ક્યાં આવશે તો કે સચિવાલય સચિવાલયમાં સચિવાલય જે ભવન છે ત્યાં જ વિધાનસભાના અધિવેશન થાય છે એટલે જવાબ શું આવશે તો કે સચિવાલય ભવન સચિવાલય ભવન છે ત્યાં વિધાનસભાના અધિવેશન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કુત્ર સ્થિતવા
પુત્રો હિતવા રાજસ્ય મંત્રી સચિવ અન્ય ચ અધિકારીણ રાજ્ય કાર્ય સંચાલયંતી શું કીધું પુત્ર પુત્ર એટલે કે ક્યાં પછી હિતવા એટલે બેસીને ક્યાં બેસીને રાજ્યસ્ય મંત્રી એટલે કે રાજ્યના મંત્રી પછી તો કે સચિવ એટલે કે સચિવ અન્ય ચ અધિકારી અને અન્ય અધિકારીઓ પછી કે છે રાજ્ય કાર્ય એટલે કે રાજ્યના કાર્યનું સંચાલયંતી એટલે સંચાલન કરે છે શું છે તો કે ક્યાં બેસીને પ્રશ્ન નવ ક્યાં બેસીને રાજ્યના મંત્રી પછી સચિવ અને અન્ય અધિકારીઓ રાજ્યના કાર્યનું સંચાલન કરે છે સંચાલન કરે છે તો ક્યાં બેસીને હવે સચિવ સચિવ એટલે કોણ થાય તો કે જે વહીવટી વડા આવે ને એમાં સચિવ આવે તો ગ્રામ પંચાયત ના વહીવટી વડા કોણ આવશે તો કે તલાટી પછી તો એ રીતના તાલુકાના વહીવટી વડા કોણ આવશે તો કે તાલુકા વિકાસ અધિકારી ત્યાર પછી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યના હોય તો કોણ આવે સચિવ હવે આ શું કે છે તો કે ક્યાં બેસીને રાજ્યના મંત્રી સચિવ અને અન્ય અન્ય અધિકારીઓ રાજ્યને સંચાલનનું કાર્ય કરે છે તો એ પણ ક્યાં હશે તો કે સચિવાલય ભવન સચિવાલય ભવન કે સચિવાલય ભવનમાં રાજ્યના મંત્રી પછી સચિવ અને અન્ય અધિકારીઓ રાજ્યને સંચાલનનું કાર્ય કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જો પ્રશ્ન નંબર દસ શું કે છે આપણને તો કે અક્ષરધામ મંદિર પ્રદર્શન વિભાગ ત્રિદશો અસ્તિ શું કે છે અક્ષરધામ મંદિર એટલે કે અક્ષરધામ મંદિરનો પ્રદર્શન વિભાગ એટલે કે છે જે પ્રદર્શન વિભાગ છે ત્રિદશક એટલે કેવો અસ્તિ એટલે છે પ્રશ્ન નંબર દસ અક્ષરધામ મંદિરનો પ્રદર્શન વિભાગ ક્રિદશો એટલે કેવો છે તો કે પ્રદર્શન વિભાગ કેવો છે તો પ્રદર્શન વિભાગ આપણે સમજ્યા હતા કે પ્રદર્શન વિભાગ ખૂબ જ કે ખૂબ મનોહર છે શું કે છે સુંદર અને ખૂબ મનોહર છે અક્ષરધામ મંદિરનો પ્રદર્શન વિભાગ ખૂબ મનોહર છે ત્યાર પછીનો પ્રશ્ન જો પ્રશ્ન નંબર 11 શું કે છે અક્ષરધામ મંદિરસ્ય દર્શનાય પ્રતિદિન કે આગચ્છતિ શું કે છે અક્ષરધામ મંદિરસ્ય પછી કે છે અક્ષરધામ મંદિરસ્ય દર્શના છે એટલે દર્શન કરવા પ્રતિદિન દરરોજ કોણ આવે છે પ્રશ્ન નંબર 11 અક્ષરધામ મંદિરના દર્શન કરવા દરરોજ કોણ આવે છે તો કોણ આવે છે તો કે યાત્રિકો અને પ્રવાસીઓ પણ કેટલા તો કે ઘણા શું કે છે ઘણા પ્રવાસીઓ શું કે છે તો અક્ષરધામ મંદિરના દર્શન કરવા દરરોજ ઘણા પ્રવાસીઓ આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 12
ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ક વિભાગ બાળકોના કૃત્ય અતિવ આકર્ષક મનોરંજન છે અસ્તિ શું કીધું તો કે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન નો કયો વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજન છે પ્રશ્ન નંબર 12 ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન નો કયો વિભાગ બાળકો માટે અતિ આકર્ષક અને મનોરંજન છે તો કયો વિભાગ હશે બાળકો માટે તો આપણને ખબર છે કે બાળકોને શું ગમે તો કે ડાયનોસોર જે ડાયનોસોર નું મોટું શરીર વાળો છે એ ભાગ બાળકો માટે અતિ આકર્ષક અને મનોરંજન છે તો આમાં શું જવાબ આવશે તો કે ડાયનાસોર વિભાગ ડાયનોસોર છે પ્રદર્શન વિભાગ છે તે બાળકો માટે અતિ આકર્ષક અને મનોરંજન છે ત્યાર પછી એનો પ્રશ્ન છે કે કી ભવન સીસીઆઈટી રૂપેણ ખ્યાતન અસ્તિ શું કીધું કી કીમ એટલે શું થશે તો કે કયો વિભાગ કે કી ભવન કયું ભવન છે જે સીસીઆઈટી નામથી પ્રખ્યાત છે પ્રશ્ન નંબર 13 કયું ભવન જે CCRTE નામથી પ્રખ્યાત કે જાણીતું છે તો એમાં શું આવશે આપણે કયું વિભાગ હતું તો કે વિદ્યાભવન જે વિદ્યાભવન નામનું છે તે CCRTE નામથી જાણીતું છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14 કેના કારણે ગાંધીનગર હરિતનગર રૂપેણ અપિ પ્રસંધી અસ્તિ શું કીધું કેના કારણે એટલે શું થશે તો કે કયા કારણથી શું કે છે કે કયા કારણથી ગાંધીનગર હરિયાણા નગર તરીકે જાણીતું છે કયા કારણથી પ્રશ્ન નંબર 14 કયા કારણથી ગાંધીનગર હરિયાળી નગર તરીકે જાણીતું છે તો કયા કારણથી તો આજે આપણે છે એ છેલ્લા જે હતો પેરેગ્રાફ એમાં સમજ્યા હતા કે કયા કારણથી તો કે સુંદર બગીચા અને ઘણા વૃક્ષો શું કે છે કે સુંદર બગીચા અને ઘણા વૃક્ષોના કારણે આ જે સ્થળ છે તે ગાંધીનગર છે તે વિશ્વમાં હરિયાળા નગર તરીકે ઓળખાય છે તેના કારણે તો કે સુંદર બગીચા અને ઘણા વૃક્ષો સુંદર બગીચા અને ઘણા વૃક્ષોના કારણથી ગાંધીનગર છે તે હરિયાળી નગર તરીકે જાણીતું છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્ન સમજ્યા કે જે પ્રશ્ન છે તે આપણને ફક્ત સંસ્કૃતમાં આપેલા છે પણ મેં તમને અહીંયા વિડિયા મારફતે બોર્ડ ઉપર લખાવ્યા કે જે સંસ્કૃતના છે એના દરેક પ્રશ્ન છે એનું ગુજરાતી અર્થ
કે તમને ગુજરાતીમાં પૂછે તો આ પ્રશ્ન છે એ આવી રીતના ગુજરાતીમાં પૂછી શકે, પછી એના પ્રશ્નના જવાબ તો આપણે પાછા નવમીમાં સંસ્કૃતમાં ગુજરાતીમાં આપેલા જ છે, પણ પ્રશ્ન છે તે સંસ્કૃતમાં છે. તો એટલા માટે આપણે જે 13-14 પ્રશ્નો છે તે અહીંયા આપણે સમજ્યા. હવે આ 14-14 પ્રશ્ન છે જે સ્વાધ્યાય રૂપે જેના મેં જે ટૂંકા જવાબ હતા તે તો બોર્ડ દ્વારા પણ અહીંયા તમને સમજાવી દીધા છે. તો ત્યાર પછીના જે કઈ પ્રશ્નો છે તો તે આપણે પછી સમજશું. બસ અસ્તુ, જય હિન્દ.